राज्य સરકાર નહીં સ્વીકારે તો રેલી ધરણા યોજી તેવી ચીમકી ઉપચારી હતી। ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા હિંમતનગરના કચ્છી સમાજવાડી ખાતે ધરણા પ્રદર્શન યોજાયો હતો, જેમાં મુખ્ય 8 માંગણીને લઈ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હમ અપના અધિકાર માંગતે હે, નહીં કિસી સે ભીખ માંગતે, એવા સૂત્રોચ્ચાર કર્યા હતા। ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા બે પ્રકારની લાઇટ આપવામાં આવે છે, હોર્સ પાવર અને મીટર પાવર, તારા ખેડૂતોને વીજળી આપવામાં આવે છે, જેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ સાથે ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જો કે સમગ્ર ગુજરાતમાં 18 લાખથી વધુ ખેડૂતોએ વીજળીથી ખેતી કરે છે, તેમાં હોર્સ પાવરથી 4 લાખ ખેડૂતો ખેતી કરે છે, ત્યારે 13.58 હજાર જેટલા ખેડૂતો મીટર પાવરથી ખેતી કરે છે, જેને લઈને ખેડૂતોને અન્યાય થાય છે, તેના માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। મામલતદાર નાયબ કલેક્ટર અને જિલ્લા કલેક્ટર દ્વારા અઠવાડિયામાં 1 દિવસમાં ભારતીય કિસાન સંઘ સાથે મિટિંગ યોજવી જોઈએ, પરંતુ મિટિંગ નહીં બોલાવવાના લઈને ખેડૂત મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈને ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। જો રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ નહીં આપવામાં આવે તો આગામી 4 જુલાઈના દિવસે દરેક જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને રેલી અને ધરણા જેવા સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જીલરાવલ જેડેસ ટીવી સાબરકાંઠા। કાર્યક્રમ છે, ક્યાં કાર્યક્રમ છે, આગામી દિવસમાં માગણી સંતોષાય શું કાર્યક્રમ કરવામાં આવશે? ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ તાલુકા મથકો ઉપર તાલુકા એકમો દ્વારા રાજ્ય સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને બે પ્રકારે વીજળી આપવામાં આવે છે, હોર્સ પાવર પદ્ધતિથી અને મીટર પદ્ધતિથી। એ એક અન્યાય છે, એને સહન નહીં કરતા એના સામેનું આંદોલન ભારતીય કિસાન સંઘે છેડેલું છે, અને એ સમાન વીજદર કરવા માટેનું આ આંદોલનના ભાગરૂપે આજનો કાર્યક્રમ કરવામાં આવેલો છે। અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં 18 લાખથી ઉપરાંત કૃષિ વીજ ગ્રાહકો વીજળીથી ખેતી કરી રહ્યા છે, એમાં 4 લાખ જેટલા ખેડૂતોએ હોર્સ પાવર આધારિત મીટર પદ્ધતિથી ખેતી કરે છે, અને બાકીના 13 લાખ 58 હજાર જેટલા કૃષિ વીજ ગ્રાહકો એ હોર્સ પાવર આધારિત ખેતી કરી રહ્યા છે। તો આ બંને જે કંઈ વિસંગતતા છે એના કારણે ખૂબ જ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, એની સામેનું આંદોલન ભારતીય કિસાન સંઘ આજે કરી રહ્યું છે। આજના કાર્યક્રમ પછી જો સરકાર દ્વારા કોઈ જ મચક આપવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં 4 જુલાઈના દિવસે સમગ્ર ગુજરાતભરના જિલ્લા મથકો ઉપર મોટી સંખ્યામાં કલેક્ટરોને આવેદનપત્ર અને ધરણા રેલી સહિતના કાર્યક્રમો આપવાની ફરજ પડશે, એ પ્રકારે પણ ભારતીય કિસાન સંઘે નક્કી કર્યું છે। સરકારનો જે અંગ કહેવાય છે કિસાન સંઘ, તો પણ સરકાર કશું માનતી નથી ને સરકાર જોડે મિટિંગ કરવા માટે કોઈ અધિકારીઓ આવતા નથી, એવું કહી રહ્યા છે, આક્ષેપ કરી રહ્યા છે। ભારતીય કિસાન સંઘ સાથે દર મહિને તાલુકા મથકે પણ મિટિંગો મામલતદાર સાથે કરવાની હોય છે, ડેપ્યુટી કલેક્ટર સાથે પણ 2 મહિને મિટિંગો કરવાની હોય છે, કલેક્ટરશ્રી સાથે પણ જિલ્લા કક્ષાના પ્રશ્નોને લઈને જિલ્લાની કારોબારી સાથે મિટિંગો કરવાની હોય છે, ક્યાંક સક્રિય યુનિટ હોય ત્યાં મિટિંગો થાય છે, ક્યાંક મિટિંગો નહીં થતી હોય એના માટે પણ અમારી સતત રજૂઆત છે। આ આંદોલનની સાથે સાથે બીજા જે પ્રશ્નો સામેલ કર્યા છે એમાં સમગ્ર ગુજરાતની અંદર જે રીસર્વે થયું છે એમાં પણ અસંખ્ય ગામે ગામ જે ભૂલો રહેલી છે એ અસંખ્ય ભૂલોને દૂર કરવા માટેની પણ રજૂઆત કરવામાં આવેલી છે। એની સાથે જે પાણીના પ્રશ્નોની અંદર જે કંઈ ગામોના તળાવો હજી ભરવાના બાકી છે તો એમાં પણ સરકાર એ તળાવો ભરવાની પણ કોઈને કોઈ યોજના દ્વારા સુવિધા પૂરી પાડે એ પણ રજૂઆત છે। બાકીના 19-20 સાલનો પાક વીમો જે ખેડૂતો લેવા માટે હકદાર છે, પ્રીમિયમ ભરેલા છે, ક્રોપ કટિંગ થયેલા છે, તો પણ આજે વીમા કંપનીઓ આજ સુધી પણ વીમા આપી રહી નથી, અને જે કંઈ માહિતી બહાર આવી રહી છે એ પ્રકારે ગુજરાત સરકાર અને વીમા કંપનીઓનું અંદર જે કંઈ ગજરા ચાલે છે એના કારણે આજે અન્યાય થઈ રહ્યો છે, તો પાક વીમો પણ સત્વરે ચૂકવવામાં આવે એવી પણ સાથે સાથે રજૂઆત કરવામાં આવી રહી છે। જે કોઈ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ,
1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અધ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ
બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.